ગુજરાતની પ્રજાના પૈસે ભાજપના નેતાઓ ભોગવિલાસમાં રાચી રહ્યા છે। એક તરફ ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ માટે આવાસ નથી, ક્વાર્ટર્સની અછત છે, ત્યારે ભૂતપૂર્વ મંત્રીઓના સંતાનોને કરોડોના ખર્ચે બનેલા બંગલાઓ નજીવા દરે ફાળવી દેવાયા છે। સંતાનોનું ભવિષ્ય ન બગડે તો અધવચ્ચે શાળા કોલેજ થોડી છોડાય, આવા કારણો આપીને સંતાનોના જે ભૂતપૂર્વ મંત્રીઓ છે તેમના સંતાનોને બંગલાઓ ફાળવી દેવામાં આવ્યા છે। મંત્રીઓએ પ્રજા માટે ભલે કામ ન કર્યું હોય પણ બંગલા વગર રહી શકતા નથી, અને આ તમામ શબ્દો છે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીના। મનીષ દોશીએ આ તમામ બંગલાઓ પરત લેવા માટે સરકારને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને આ પત્રમાં તમામ મંત્રીઓના નામ લખ્યા છે। સરકારની નીતિ દલાતરવાળી જેવી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે અને આ તમામ મંત્રીઓ પર તેમણે આકરા પ્રહારો કર્યા છે। સાંભળો શું કહી રહ્યા છે ડોક્ટર મનીષ દોશી। નમસ્કાર, હું સેજલ સોનચિત્રા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। ગુજરાતમાં જે સરકારને અધવચ્ચેથી એમને મુક્ત કરવામાં આવ્યા મંત્રીમંડળના સભ્યોને, અને પૂરા મંત્રીમંડળની ફેરબદલના કારણે જે પૂર્વ મંત્રીઓ હતા 15 જેટલા, એમાં નાયબ મુખ્યમંત્રીશ્રી આવી જાય અને બાકીના પૂર્વ મંત્રીશ્રીઓ, આ તમામ પૂર્વ મંત્રીશ્રીઓએ વિશેષ કિસ્સામાં એટલે કે ખાસ સરકાર દ્વારા તેમને એમના સંતાનોને એટલે કે પૌત્ર પૌત્રી કે એમના સંતાનોને જે એમની સાથે રહેતા હોય એમનું શૈક્ષણિક કાર્ય ન બગડે એ આધાર લઈને રાજ્યના માર્ગ મકાન વિભાગે જે બજારમાં ભાડું જોઈ 42,000 રૂપિયા, એ 42,000 વિશાળ ભાડાવાળા બંગલા એ આ પૂર્વ મંત્રીશ્રીઓને રાતોરાત ફાળવી દેવામાં આવ્યા। મંત્રીશ્રીને ફાળવેલા બંગલામાં આ પૂર્વ મંત્રીશ્રીઓને અત્યાર સુધી એવું હતું કે જે પૂર્વ મંત્રી થાય તે પોતે પોતાના સદસ્ય નિવાસમાં એટલે કે ધારાસભ્યોને મળવા પાત્ર ક્વાર્ટરમાં રહેવા જતા હોય, પણ આ વિશેષ મંત્રીમંડળના સભ્યોએ તેમ આ તમામ પૂર્વ 15 મંત્રીશ્રીઓને સરકારે પોતાના જ એક જ કલમના જાટકે 4800 રૂપિયાના નજીવા ભાડાથી 15 બંગલા ફાળવી દીધા મંત્રીશ્રીઓને। સૌથી પહેલો તો પ્રશ્ન જે આધાર લીધો છે કે આ મંત્રીશ્રીઓ જ્યારે સરકારમાં હતા ત્યારે તેમના સંતાનો એમના પરિવારના સંતાનો પૌત્ર પૌત્રી યાની શાળાઓમાં અભ્યાસ કરતા હતા। મોટા ભાગના લોકોના મંત્રીશ્રીઓના પરિવારના સભ્યોમાંથી એક તપાસ કરતા એક પણ ના સંતાનો ક્યાંય અભ્યાસ કરતા નથી કોઈ યાની શૈક્ષણિક સંસ્થામાં। તેમ છતાં જે માર્ગ અને મકાન વિભાગે જે આદેશ બહાર પાડીને આ બંગલાની ફાળવણી કરી એ બંગલાઓની બજાર ભાડું એનું 42,000 રૂપિયા, મંત્રીશ્રીઓ પૂર્વ મંત્રીશ્રીઓ આગળથી માત્ર 4800 રૂપિયા માસિક ભાડું, અને તે પણ માત્ર સત્ર પૂરું થાય ત્યાં સુધી। ત્યારે પ્રશ્ન ઉભો થાય છે આ દલા તરવાની નીતિ, એક બે રીંગણા લઉં કે વધુ લઉં, પ્રજાના નાણાંનો દુરુપયોગ, કારણ કે આ બંગલાઓને સંપૂર્ણપણે એની જાળવણી કરવાનો ખર્ચ પ્રજાની તિજોરીમાંથી। તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો, સાથે જ રાજકારણની તમામ રસપ્રદ વાતો જાણવા માટે જોતા રહો ગુજરાત તક।